हेलो विद्यार्थी मित्रों, नमस्कार। जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल। विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान के जेमा आपणे पाठ 3 मुगल साम्राज्यनो अभ्यास છે કરી રહ્યા હતા। હવે આપણે પાઠ 3 મુગલ સામ્રાજ્ય સ્વાધિપોથીનું વર્ગ છે શરૂ કરવાનું છે। તમે પણ તમારી સ્વાધિપોથીનું વર્ગ છે સાથે સાથે કરવાનું છે, જેમાં તમારે સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનું છે, સાથે સાથે પાકું પણ કરતું જવાનું છે। તો આપણે જોઈએ આગળના પ્રશ્નો। મુઘલ સામ્રાજ્ય, પાઠ 3, મુઘલ સામ્રાજ્ય। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। હવે એમાં પ્રશ્ન નંબર 1 છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ છે 20 એપ્રિલ 1526ના દિવસે સલ્તનત કાળનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી અને મુઘલ સામ્રાજ્યનો પહેલો શાસક બાબર વચ્ચે થયું હતું। તો આપણે અહીંયા લખીએ, પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ પંદરસો છવ્વીસ ના દિવસે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। પૂર્ણ વિરામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ, કોઈ પણ 5 મુઘલ શાસકોના નામ જણાવો। તો પહેલો છે એ બાબર, કે જેને મુઘલ સામ્રાજ્યની શરૂઆત પાયો નાખ્યો હતો। ત્યારબાદ હુમાયુ, ત્યારબાદ અકબર, ત્યારબાદ જહાંગીર અને જહાંગીર ત્યારબાદ જોઈએ તો શાહજહાં અને ઔરંગઝેબ। જાણીતા મુઘલ શાસકો છે બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો દીકરો અકબર, અકબરનો દીકરો જહાંગીર, જહાંગીરનો દીકરો શાહજહાં અને છેલ્લો શાસક એનો દીકરો છે ઔરંગઝેબ। એ જાણીતા મુઘલ શાસકો તરીકે છે એ ઓળખવામાં આવે છે એને। પ્રશ્ન નંબર 3, હુમાયુએ બિહારના કયા શક્તિશાળી શાસક સાથે ઈસવીસન 1540માં યુદ્ધ કર્યું હતું? તો આપણે લખીએ, હુમાયુએ બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે ઈસવીસન 1540માં યુદ્ધ કર્યું હતું। હુમાયુએ બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે ઈસવીસન 1540માં યુદ્ધ કર્યું હતું।
પ્રશ્ન નંબર 4 જોઈએ. હુમાયુના મૃત્યુ કેવી રીતે થયું હતું? હુમાયુનું મૃત્યુ છે એ કેવી રીતે? તો કે સાંજના સમયે પ્રાર્થના કરવા જતા એને વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જતા તેનું મૃત્યુ થાય છે. તો આપણે લખીએ હુમાયુ સાંજે પ્રાર્થના નો સમય થતા પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જતા તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચના છે કે તમે જે કંઈ પણ લખો છો એ સારા અક્ષરે, વ્યવસ્થિત અને જોડણીની ધ્યાન રાખી અને લખવું. જોડણીની ભૂલનું ખાસ છે એ ધ્યાન રાખવાનું. પાંચ, પ્રશ્ન નંબર 5, શેરશાહે વેપારીઓ અને યાત્રાળુઓ માટે શું બંધાવ્યું હતું? તો શેરશાહે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા ઓ બંધાવી હતી કે એ ધર્મશાળાઓમાં જે યાત્રાળુઓ હોય એ વિસામો લઈ શકે, રાત્રિ રોકાણ કરી શકે અને એવી બધી વ્યવસ્થાઓ છે એ ધર્મશાળામાં હોય. તો શેરશાહે વેપારીઓ અને યાત્રાળુઓ માટે આવી વ્યવસ્થા છે એ કરી હતી. પ્રશ્ન નંબર 6, ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો? તો લખીએ ગ્રાન્ડ ટ્રંક રોડ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. ગ્રાન્ડ ટ્રંક રોડ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. હવે જોઈએ 7, શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શેરશાહનું મૃત્યુ તોપનું નિરીક્ષણ કરતા છે અકસ્માત થવાથી તેનું મૃત્યુ થયું હતું. માટે લખીએ આપણે શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન નંબર 8, હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો હલ્દીઘાટીનું યુદ્ધ અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. તો લખીએ આપણે
हल्दी, घाटी, नुयुद्ध। हल्दी घाटी नुयुद्ध, अकबर अने, अकबर अने मेवाड़ना राणा प्रताप वच्चे થયું હતું। ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન, અકબરે કયા કયા ગ્રંથોની ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો? કે જે ગ્રંથો હતા એનો ફારસી ભાષામાં અનુવાદ કરાવેલો છે, તો જોઈએ અકબરે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન, અલ્પવિરામ આવશે અહીંયા, કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ, અકબરે કયા બે સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો? તો એક બાળ લગ્ન અને બીજું સતી પ્રથા, કે નાની ઉંમરે છોકરીના લગ્ન કરી દેવામાં આવે છે એને બાળ લગ્ન કહે છે, કે ઉંમર હોઈને છતાં છે લગ્ન કરી દેવામાં આવે છે, અને સતી પ્રથા, કે પતિનું મૃત્યુ થાય ત્યારે પત્ની પણ પોતાને અગ્નિમાં પોતાનો દેહનો ત્યાગ કરે છે એને સતી પ્રથા છે કહેતા। આવા બે કુરિવાજો હતા જેને નાબૂદ કર્યા હતા। તો લખીએ, અકબરે બાળલગ્ન એટલે કે નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે, અને સતી પ્રથા જેવા બે સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો, વિરોધ કર્યો હતો। પ્રશ્ન નંબર 11, જહાંગીરે કયા નવા પ્રદેશો જીત્યા હતા? જહાંગીરે અસમ અને દક્ષિણ અસમ અને દક્ષિણ ભારતના અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધીના પ્રદેશો જીત્યા હતા। ત્યારબાદ 12, ઔરંગઝેબનું રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો આપણે લખીએ, ઔરંગઝેબનું
साम्राज्य उत्तरे कश्मीर थी लईने उत्तरे कश्मीर थी लईने दक्षिणे जिंजी अने पूर्वना चटगांव चटगांव थी लईने पश्चिमना हिंदू कोश पर्वतमाला सुधी विस्तरेलू हतु। औरंगजेबनु साम्राज्य उत्तरे कश्मीर थी लईने दक्षिणे जिंजी अने पूर्वना चटगांव थी लईने पश्चिमना हिंदूकुश पर्वतमाला सुधी विस्तरेलू हतु। तेमो प्रश्न, कया मुगल सम्राट बाद मुगल साम्राज्यना पतनो आरंभ थयो? तो आपणे लखीए अहींया, मुगल सम्राट औरंगजेब मुगल सम्राट औरंगजेब बाद निर्बळ शासको गादी पर आवता मुगल साम्राज्यना पतननो आरंभ थयो हतो। त्यारबाद 14मो प्रश्न आपणे જોઈએ, અકબરે મેવાડ પર આક્રમણ કરતા કયું યુદ્ધ થયું હતું? અકબરે મેવાડ પર આક્રમણ કરતા કયું યુદ્ધ થયું હતું? તો લખીએ આપણે, અકબરે મેવાડ પર આક્રમણ કરતા અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, હલ્દી ઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી હતી? તો લખીએ, હલ્દી ઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે ઉદયપુર આસપાસના
विस्तारोमा आसपासना, विस्तारोमा पोतानी सत्ता स्थापी हती, पोतानी सत्ता स्थापी हती। सोलमो प्रश्न लखी आपणे। महाराणा प्रतापे गोगुंडा बाद क्या स्थळे राजधानी स्थापी हती? तो लखिए महाराणा प्रतापे गोगुंडा बाद डूंगरपुरना चावंड मा पोतानी राजधानी स्थापी हती। प्रश्न नंबर 17। दुर्गादास राठौर कोना पुत्र हता? दुर्गादास राठौर राठौर मारवाड़ना शासक जसवंत सिंह ना मंत्री असकरण राठोड़ना पुत्र हता। त्यारबाद प्रश्न नंबर 18। छत्रपति शिवाजी नो जन्म क्यारे थयो हतो? तो लखी आपणे छत्रपति शिवाजी नो जन्म ईस्वीसन 1627 शिवनेरी महाराष्ट्र में थयो हतो। शिवनेरी किल्ला में महाराष्ट्र में शिवाजी नो जन्म थयो हतो। त्यारबाद प्रश्न नंबर 19। छत्रपति शिवाजी ना माता पिता नु नाम जनावो? तो लखे छत्रपति शिवाजी ना माता नु नाम जीजा बाई अने पिता नु नाम साहजी हतु। प्रश्न नंबर 20। शिवाजी ना जीवन पर कई बे व्यक्ति नो व्यापक प्रभाव हतो? तो आपणे लखीए शिवाजी ना जीवन पर तेमना गुरु समर्थ रामदास अने
रामदास अने दादा कोंडदेवनो दादा कोंडदेवनो व्यापक प्रभाव हतो, व्यापक प्रभाव हतो। प्रश्न नंबर 21। बादशाह अने वहीवटतंत्र वच्चे तालमेल राखवा तेनी निमणूक करवामां आवती हती। तो लखे बादशाह अने वहीवटी तंत्र वच्चे, वहीवटी तंत्र वच्चे तालमेल राखवा वजीरनी, कोनी निमणूक करवामां आवती? वजीरनी निमणूक करवामां आवती। ત્યારબાદ પ્રશ્ન નંબર 22। મુઘલ શાસનમાં સેનાના વડાને શું કહેતા? મુઘલ શાસનમાં સેનાના વડાને મીર બક્ષ કહેતા હતા। તો લખીએ મુઘલ શાસનમાં સેનાના વડાને મીર બક્ષ કહેતા હતા। પ્રશ્ન નંબર 23। શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો। તો લખીએ શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 24। ક્યાં મુઘલ શાસકના સમયમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો? તો લખીએ જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 25। શાહજહાંના પ્રસિદ્ધ સ્થાપત્યોના નામ જણાવો। શાહજહાંના પ્રસિદ્ધ સ્થાપત્યો, તો આપણે લખીએ આગ્રાનો તાજમહેલ અને મોતી મસ્જિદ તથા લાલ કિલ્લો, ક્યાં બધા પ્રસિદ્ધ સ્થાપત્યો છે? શાહજહાંના પ્રસિદ્ધ સ્થાપત્યો છે કે હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26। ક્યાં મુઘલ શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો? તો જહાંગીર છે ચિત્રનો ખૂબ જ શોખીન હતો અને એ સમયમાં ચિત્રકારો કે જે સારા ચિત્રકારો હોય તેને તે તેના મહેલમાં આવકારતો। તો આપણે લખીએ જહાંગીરના
સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, જસવંત અને બસાવાને શામાં સુંદર ચિત્રો દોર્યા હતા? તો લખીએ, જસવંત અને બસાવાને, કે જે ખૂબ જ સારા ચિત્રકારો હતા, ફારસી કથાઓ મહાભારતના અનુવાદ ના પુસ્તકો અને અકબરનામા માં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. અઠ્યાવીસ, જહાંગીરના ચિત્રકારનું નામ જણાવો. તો લખીએ, જહાંગીર ના ચિત્રકાર નું નામ મંસૂર હતું. તે વિશ્વવિખ્યાત હતો, એટલે કે વિશ્વમાં એના ચિત્રો છે એના વખાણ થતા. વિશ્વવિખ્યાત ચિત્રકાર છે હતો. પ્રશ્ન નંબર 29, મુઘલ શાસન દરમિયાન ભારતના કયા કયા પ્રદેશોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો? આપણે લખીએ, મુઘલ શાસન દરમિયાન રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો. ત્રીસમો પ્રશ્ન, મુઘલ શાસનકાળમાં ભારતીય ભાષાઓમાં કોના જીવન આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું? મુઘલ શાસન કાળમાં ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણ ના જીવન આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, ભક્તિ સાહિત્યમાં પ્રદાન કરતા મરાઠી સંતોના નામ જણાવો. તો જેમાં છે એકનાથ, જ્ઞાનેશ્વર,
स्वामी रामदास, स्वामी रामदास। प्रश्न नंबर 32, अकबरना समयना महान संगीत तज्ञ गायकनु नाम आपो। એટલે કે ત્યારના સમયમાં સંગીતના જાણકાર, સારા એવા રાગો જાણનાર છે એ કોણ હતું? તો કે તાનસેન હતા। તો લખીએ અકબર ના સમયના મહાન સંગીતજ્ઞ ગાયક તાનસેન હતા, તાનસેન હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 33, ઔરંગઝેબ બાદ મુગલ સામ્રાજ્ય કયા કયા રાજ્યોમાં વહેંચાયું હતું? ઔરંગઝેબ બાદ મુગલ સામ્રાજ્ય કયા કયા રાજ્યોમાં વહેંચાયું હતું? તો જોઈએ, ઔરંગઝેબ બાદ ઔરંગઝેબ બાદ મુગલ સામ્રાજ્ય હૈદરાબાદના નિઝામ હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો અલ્પવિરામ મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેમાં વહેંચાઈ ગયું। ત્યારબાદ પ્રશ્ન નંબર 34, મુગલ સામ્રાજ્યનું પતન અને રાજ્યોના આંતર વિદ્રોહને કારણે કોણ ફાવી ગયું? તો લખીએ મુગલ સામ્રાજ્યનું પતન અને રાજ્યોમાં આંતર વિગ્રોહ ને કારણે યુરોપમાંથી આવેલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફાવી ગઈ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 છે એ પૂર્ણ કરીએ છીએ, જે તમારે તમારી સ્વાદેપોથીમાં સારા અક્ષરે જોડણીની ભૂલ વગર વ્યવસ્થિત લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ જોડકા જોડો। પ્રશ્ન નંબર 8, જોડકા જોડો, કે જેમાં આપણને વિભાગ અ, વિભાગ બ અને જવાબ આપેલા છે। વિભાગ બ છે એ આપણને આડાઅવળો આપેલો છે, વિભાગ અ છે એની સામે જે કંઈ પણ વિભાગ બ માં સાચું આવતું હોય એ આપણે જવાબમાં છે એ લખવાનું છે। જોઈએ ઈસવીસન 1526,
ઈસવી સન 1526. તો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત છે એ 1526માં થઈ હતી અને એ છે એ બાબરે કરી હતી. માટે આપણે લખીએ ડી. ત્યારબાદ બે, ઈસવીસન 1530. તો 1530માં હુમાયુ છે એ દિલ્હીની ગાદીએ આવે છે, માટે આપણે એ લખીશું દિલ્હીની ગાદી ઉપર 1530માં હુમાયુ આવે છે. અહીંયા આપણને ઈસવીસન આપેલી છે, સામે કઈ સાલમાં કયા શાસકો હતા એના વિશે આપણે લખવાનું છે. એવી જ રીતે આપણે જોઈએ ઈસવીસન 1542. તો કે 1542માં અકબરનો જન્મ થાય છે, માટે આપણે અહીંયા લખીશું ઈ. ત્યારબાદ ઈસવીસન 1605, ઈસવીસન 1605 ચોથું છે એ શું છે, ઈસવીસન 1605. તો એની સામે આવશે અકબરનું અવસાન. તો આપણે લખીએ બી કે ઈસવીસન 1605માં અકબરનું અવસાન થાય છે. ત્યારબાદ પાંચ, 1707. કે 1707માં ઔરંગઝેબનું અવસાન થાય છે, માટે લખીએ સી. જોડકું એક અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોડકું બીજું જોઈએ, એમાં પણ આપણે જોઈએ કે પહેલું છે એ બાબર છે. તો એમાં સામે શું આવશે કે તેનું મૂળ નામ છે એ ઝહીરુદ્દીન મોહમ્મદ હતું, માટે એ લખીએ. બીજું છે હુમાયુ. તો હુમાયુ છે એ નસીબદાર હતો, માટે એ લખીએ આપણે. ત્રીજું છે શાહજહાં. તો શાહજહાની એક ખુર્રમ હતો, તેનું ગુલામનું નામ હતું ખુર્રમ, માટે બી લખીએ. ચાર, ઔરંગઝેબ. ચોથું છે ઔરંગઝેબ. તો ઔરંગઝેબની સામે સંગીત કલાનો વિરોધી આવશે, કે તે સંગીત કલાનો વિરોધી હતો. તો આપણે બી લખીએ. પાંચ, શેરશાહ સૂરી. તો એની સામે આવશે ફરીદ ખાં, લખીએ સી, ફરીદ ખાં. છોડકું ત્રીજું જોઈએ, વિભાગ અ, વિભાગ બ અને જવાબ, કે જેમાં પહેલું છે બાબર. તો એની સામે આવશે આગ્રા લાહોરમાં બગીચાઓ છે એ તૈયાર કરાવેલા છે, માટે લખીએ બી. હવે ત્રીજું છે, સોરી બીજું છે અકબર. તો અકબરની સામે શું આવશે કે જેણે આગ્રાનો કિલ્લો છે એ તૈયાર કરાવેલો છે, માટે એ. ત્રીજું શાહજહાં. તો શાહજહાં છે એ તાજમહેલ, કે જે મુમતાજ મહેલ તરીકે પણ ઓળખાય છે, કે તેની બેગમની યાદમાં એને તાજમહેલ તૈયાર કરાવડાવ્યો છે. તો આપણે લખીએ ઈ. ચાર, ઔરંગઝેબ. તો રાબિયા ઉદ દૌરાનનો મકબરો છે એને બંધાવેલો છે, માટે લખીએ ડી. શેરશાહ. તો શેરશાહે છે એ સાસારામમાં મકબરો બંધાવ્યો હતો, માટે લખીએ સી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન નંબર 8 જોડકા છે એ પૂર્ણ કર્યા. પાઠ 3, મુઘલ સામ્રાજ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાય પોથીમાં, જે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે, જોડણીની ભૂલ વગર. જય મામાદેવ.